રાજકોટના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર પાર્કમાં રવિવારે રાત્રે એક મહિલાની માથામાં લાકડાના ઘા મારી હત્યા નિપજાવવામાં આવી હતી। મહિલાની હત્યા તેમના જ સગા પુત્ર દ્વારા કરવામાં આવી હતી। આ મામલે ગાંધીગ્રામ પોલીસે 302 હેઠળ ગુનો નોંધી આરોપીને ધરપકડ કરી છે। બેરોજગાર પુત્ર અને માતા વચ્ચે ધંધા બાબતે અવારનવાર ઝઘડા થતા હતા, પરંતુ આ ઝઘડાએ ખૂબ જ મોટું રૂપ ધારણ કરી લીધું અને પુત્ર પ્રકાશ ઉપેન્દ્રભાઈ રાઠોડે પોતાની માતા શેઠાણીબેનને માથામાં લાકડાના ઘા મારી હત્યા કરી। આરોપી પ્રકાશના ઘણા સમય પહેલા છૂટાછેડા થઈ ગયા હતા। હાલ આરોપી કંઈ પણ કમાતો ન હોવાથી માતા જોડે ઝઘડો થયો હતો। મૂળ રાજસ્થાનના વતની અને હાલ ઘંટેશ્વર નજીક રહેતા પુત્રની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી। ઘંટેશ્વર નજીક 25 વારિયા રહેણાંક વિસ્તાર છે, એમાં ગઈકાલે રાત્રે એક વૃદ્ધ માતા અને એનો દીકરો રહેતા હતા અને બીજા દીકરાઓ બહાર રહેતા હતા। છેલ્લા થોડા દિવસથી દીકરો કંઈ કમાતો ન હોય અને પૈસાને લેતી દેતી અને થોડું ઘર ખર્ચ આપવાની બાબતે અને ઘરે મોડો આવવાની બાબતે કંઈક બોલાચાલી થઈ અને જેના કારણે એના પુત્રએ ઉશ્કેરી પ્રકાશ ઉર્ફે ઋત્વિક નામ છે જેનું, અને માથામાં એક શાર્પ ધારવાળો લાકડાના ધોકાથી ગંભીર ઈજા પહોંચાડી એના મધરનું મૃત્યુ થયેલું છે। તેના ભાઈની ફરિયાદ લીધેલી છે અને આ લોકો મૂળ રાજસ્થાની છે અને મજૂરી કરીને ત્યાં ઝૂંપડા જેવો એનો રહેણાંક છે ત્યાં રહેતા હતા। ત્યાં એના ભાઈના પૂછપરછ અને આજુબાજુમાંથી જે જાણ્યું તે મુજબ એવું છે કે આ જે આરોપી છે તે રોજ રાત્રે થોડો મોડો આવતો હતો અને હમણાં કોઈ કમાતો ન હોય, ઘર ખર્ચ માટે એની મમ્મીએ પૈસા માંગેલા જેનાથી કંટાળીને બોલાચાલી થઈ અને ગુસ્સામાં આવીને તેણે મારેલું હાલમાં જણાય છે। આરોપી હાલમાં અમે અત્યારે લઈ લીધો છે અને તેનો કોરોના ટેસ્ટ કરાવી અને ખરેખર શું કારણ હતું તે બાબતમાં અટક કરીને તપાસ કરવામાં આવશે।